વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, રિપી લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે. અને આજે ફરી પાછું આપણે સ્થિત વિદ્યુત સ્થિતિમાનની અંદર અણુની ધ્રુવીયતા, પોલેરાઇઝેશનની તીવ્રતા, ડાયલેક્ટ્રિક સસેપ્ટેબિલિટી, આજે તમને બધા કન્સેપ્ટ દેખાય છે, એના આધારિત એમસીક્યુ પાર્ટ ટુ આપણે જોવાનો છે. તો ક્લિયર? ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. એની અંદર એમસીક્યુ જોઈએ શું છે. એક સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટનું ક્ષેત્રફળ એ છે, બે પ્લેટ વચ્ચેનું અંતર ડી છે, બે પ્લેટ વચ્ચે સ્થિતિમાનનો તફાવત વી છે, બેટરીના જોડાણ દૂર કર્યા બાદ બે પ્લેટ વચ્ચેની જગ્યામાં કે ડાયલેક્ટ્રિક અચળાંકવાળો અવાહક દ્રવ્ય ભરી દેવામાં આવે છે. તો આ માટે કરવું પડતું કાર્ય W છે. જો કેપેસિટર પર વિદ્યુતભાર ક્યુ અને બે પ્લેટ વચ્ચેનું ક્ષેત્ર ઈ હોય તો નીચે પૈકી કયો સંબંધ ખોટો છે? ચાલો, માધ્યમ હોય ત્યારે, પહેલા તો માધ્યમ હોય ત્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે, રેડી, ત્યારે તમારું કેપેસિટન્સ છે સી ડેશ બરાબર શું આવશે બોલો? કે એપ્સિલોન ઝીરોના છેદમાં ડી, રેડી. એટલે આ તમે આવું લખી શકો કે સી, સિમ્પલ વાત છે, માધ્યમ હોય ત્યારે. હવે માધ્યમ હોય ત્યારે જ ક્ષેત્ર ઈ ડેશ બરાબર ઈ બાય કે, કારણ કે હવા હોય ત્યારે ક્ષેત્ર ઈ છે, ચાલો એવું વાંચી લઈએ આપણે, તો ઈ બાય કે. ક્લિયર? તમારું સ્થિતિમાન વી ડેશ બરાબર વી બાય કે, એ બી ફાઇનલ છે. ઓકે, વિદ્યુતભાર, નવો વિદ્યુતભાર ક્યુ ડેશ બરાબર સી ડેશ વી ડેશ, સી ડેશ એટલે કે એપ્સિલોન ઝીરોના છેદમાં ડી વી બાય કે, ચાલો કે ઉડી જાય, તો ક્યુ ડેશ બરાબર એ વી એપ્સિલોન ઝીરોના છેદમાં ડી, આ નવો વિદ્યુતભાર. તો ક્યુ બરાબર એ વી એપ્સિલોન ઝીરોના છેદમાં ડી તો છે, એટલે આ સંબંધ ખોટો સંબંધ પૂછ્યો છે, રેડી ને? તો આ તો સાચો સંબંધ છે, બરાબર. આ એની જગ્યાએ આપણે આવું મૂકી શકીએ ને, વી બરાબર ઈ ડી, તો ઈ બરાબર વી બાય ડી, તો આ થાય વીના છેદમાં કે ડી. તો આ સાચો સંબંધ છે, જોઈ લો છે વિદ્યાર્થી મિત્રો, અહીં જોઈ લો છે ને, એટલે એ સાચો છે. હવે કાર્ય જોવાનું રહે ને, હવે કાર્ય મેળવવું હોય તો કાર્ય એટલે શું? સ્થિતિ ઉર્જાનો ફેરફાર, યુ ટુ માઇનસ યુ વન, ડબલ્યુ બરાબર વન હાફ સી વી સ્ક્વેર, એટલે સી ડેશ વી ડેશ સ્ક્વેર માઇનસ વન હાફ પ્રારંભમાં સી વી સ્ક્વેર, ડબલ્યુ બરાબર વન હાફ. સી ડેશ એટલે શું? તો કે સી, સી ડેશ એટલે કે સી, જોઈ લો કે સી, અને વી ડેશ એટલે વી બાય કે, વી બાય કે એનો વર્ગ માઇનસ વન હાફ સી વી સ્ક્વેર, રેડી. ચાલો, ડબલ્યુ બરાબર વન હાફ કે સી વી સ્ક્વેરના છેદમાં કે સ્ક્વેર ઓછા વન હાફ સી વી સ્ક્વેર, ચાલો એક કે જાય, એટલે કાર્ય ડબલ્યુ બરાબર શું આવશે? વન હાફ સી વી સ્ક્વેર બાય કે માઇનસ વન હાફ સી વી સ્ક્વેર, ડબલ્યુ બરાબર વન હાફ સી વી સ્ક્વેર કોમન કાઢો તો શું વધે બોલો? વન બાય કે માઇનસ વન, વન માઇનસ વન બાય કે લેવું તો આગળ માઇનસ આવે, તો ડબલ્યુ બરાબર માઇનસ વન બાય કે સી વી સ્ક્વેર વન માઇનસ વન બાય કે, રેડી. ચાલો, તો શું આવશે? ડબલ્યુ બરાબર સી વી સ્ક્વેર, સી એટલે એપ્સિલોન ઝીરો હે ને, ચાલો એટલે માઇનસ, જો સી એટલે એપ્સિલોન ઝીરો એ આવી સ્ક્વેર છેદમાં આ ટુ વન માઇનસ વન બાય કે. એકચ્યુઅલી જવાબ આવો આવે, આવવામાં કોઈ છે ને, આ એમ મૂલ્ય લ્યો મોડપ તો આવે, એપ્સિલોન ઝીરો એવી સ્ક્વેર બાય ટુ વન માઇનસ વન બાય કે, હે આ મૂલ્ય આવી ગયું, આ આવી શકે છે, એનો મતલબ આવો નથી. જો જવાબ અહીં ટુ ડી છે ને, અહીં ટુ જ છે, તો તમારો ડી આ સાચો હોઈ શકે,
તો તમારો ડી ખોટો આન્સર છે. રેડી? તો સાચો જવાબ આવશે ડી. કયો આવશે? ડી. ખોટું પૂછ્યું છે એટલે ડી આવશે. તો ક્લિયર, તમારો જવાબ છે ડી. રેડી વિદ્યાર્થી મિત્રો, આવી ગયું? ચાલો નેક્સ્ટ. એક ગોળીય કેપેસિટન્સના બે સમકેન્દ્રીય ગોળા વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર. ભાઈ, સમકેન્દ્રીય ગોળા વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર ઇ પ્રપોર્શનલ ટુ 1/r². આના પરથી જોઈ લો, વિદ્યુત ક્ષેત્ર શું થાય? શૂન્ય રહી, કેન્દ્રથી અંતર સાથે વધે, કેન્દ્રથી અંતર વધતા ઘટશે. રેડી? અંતર વધતા ઈ ઘટે, કારણ કે વ્યસ્ત પ્રમાણમાં છે એટલે અંતર વધતા અચળ. આ તો આવે જ નહીં, અંતર વધતા વધે ઈ ન, કારણ કે વ્યસ્ત પ્રમાણમાં છે એટલે અંતર વધતા ઘટે. તો તમારો જવાબ આવશે ડી. ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ. એક વીજભાર રહિત કેપેસિટરની બેટરી વડે વીજભારિત કરતા બેટરી દ્વારા ઉપલબ્ધ સમગ્ર ઉર્જા કેપેસિટરમાં સંગ્રહિત થાય, બેટરી દ્વારા ઉપલબ્ધ ઉર્જાની અડધી ઉર્જા કેપેસિટરમાં સંગ્રહિત થાય, સંગ્રહિત ઉર્જા કેપેસિટર પર આધાર રાખશે, સંગ્રહિત ઉર્જા કેપેસિટર કેટલા સમય બેટરી સાથે જોડેલ છે તેના પર આધાર રાખે. એક વીજભાર કેપેસિટરને બેટરી સાથે વીજભાર કરતા સંગ્રહિત ઉર્જાનું સૂત્ર છે 1/2 QV અથવા 1/2 CV² અથવા Q² / 2C. હવે કેપેસિટન્સ, બેટરી દ્વારા કેટલી ઉર્જા મળે? તો કે બેટરી દ્વારા મળે કાર્ય જેટલી ઉર્જા મળે, તો કે V = શું? W/Q. તો W બરાબર શું થાય? VQ. તો બેટરી દ્વારા તમને જેટલું કાર્ય કરો એટલી ઉર્જા મળે, પણ સંગ્રહ કેટલી થાય છે? તો કે 1/2 QV, અડધી થાય ને. આની કેટલી થઈ ગયા? તો કે અડધી. રાઈટ? ટોટલ બેટરીમાંથી આટલી ઉર્જા આવે પણ સંગ્રહિત કેટલી થાય? 1/2 QV જેટલી, એટલે અડધી. તો બેટરી દ્વારા ઉપલબ્ધ ઉર્જાની અડધી ઉર્જા કેપેસિટરમાં સંગ્રહિત થાય. સાચી વાત છે બી. ક્લિયર? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ. 15 μF કેપેસિટન્સની બે પ્લેટ વચ્ચેનું અંતર 6 mm છે. હવે બે પ્લેટ વચ્ચે પહેલા તો હવામાં, એટલે C₀, 15 μF. ત્યારે બે પ્લેટ વચ્ચેનું અંતર ડી 6 mm છે. હવે બે પ્લેટ વચ્ચે 3 mm એક કોપર પ્લેટ, એટલે T = 3 mm. તો નવું કેપેસિટન્સ કેટલું થાય? બે પ્લેટ વચ્ચે પ્લેટ મૂકીએ તો નવું કેપેસિટન્સ, તમે હમણાં જોયું ને કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે, કેપેસિટરની બે પ્લેટ વચ્ચે હવા હોય ત્યારે C₀ બરાબર શું થાય? બોલો. ε₀d. ક્લિયર? હવે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ટી જાડાઈની પ્લેટ મૂકતા કેપેસિટન્સ, એ હમણાં જ આપણે સૂત્ર મેળવ્યું હતું ને, શું મેળવ્યું હતું? ε₀d - t. ખ્યાલ આવ્યું? આપણે મૂક્યું હતું બે પ્લેટ વચ્ચે ટી જાડાઈની પ્લેટ મૂકતા કેપેસિટન્સ. ચાલો હવે બેનો ગુણોત્તર લો ને, C₀ = સી, એટલે શું છે? ε₀d - t ઇન્ટુ C₀, એટલે ε₀d, એટલે ડી ઉપર આવી જાય, લા જાય. તો C₀ એ D₀d - t. રાઈટ? તો C = શું થાય? C₀ × D₀d - t. ચાલો C₀ 15, ડી કેટલું છે ભાઈ? ડી છે 6 × 6 - 3, 15 × 6 - 6 - 3, એટલે 3. C = 15 × 2, તો C = 30 μF. જવાબ આવશે તમારો 30 μF. જવાબ છે યસ, ડી છે ને. ઓકે, આવી ગયું? ક્લિયર? નેક્સ્ટ આપણે આગળ વધીએ. ચાલો એ અને બી અંદરની અને બહારની બહારની ત્રિજ્યાવાળું એક ગોળીય કેપેસિટન્સ છે, તેનો બહારનો ગોળો અર્થિંગ કરીએ ત્યારે મળતા કેપેસિટન્સ અને અંદરનો ગોળો અર્થિંગ કરીએ ત્યારે મળતા કેપેસિટન્સનો તફાવત. પહેલાં તો જો
ગોળીય કેપેસિટન્સ આપણે ભણી ગયા છે, થિયરીકલ કન્સેપ્ટ, કે બહારના ગોળાને અર્થિંગ કરતા કેપેસિટન્સ C1 4π એપ્સિલોન 0 એબીના છેદમાં B-A. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આપણે થિયરીકલ કન્સેપ્ટમાં જોયું હતું બહારના ગોળાને અર્થિંગ કરતા કે હવે અંદરના ગોળાને, અંદરના ગોળાને અર્થિંગ કરતા તેનું કેપેસિટન્સ એનું થાય C2 4π એપ્સિલોન 0 બી પ્લસ 4π એપ્સિલોન 0 એ બીના છેદમાં B-A. આને વ્યવસ્થિત કરો, 4π એપ્સિલોન 0 કોમન લઈ લો, તો હું આ બોલો બી પ્લસ એ બીના છેદમાં B-A. હજી લસા લ્યો તો C2 ઇઝ ઇક્વલ ટુ 4π એપ્સિલોન 0 આને એ ગુણા વાલો તો શું થાય બોલો B² - AB + AB / B-A. રેડી? આ જાહેર? તો C2 બરાબર શું આવશે બોલો 4π એપ્સિલોન 0 B² - B-A આવી ગયું. ચાલો હવે શું કીધું છે, અર્થિંગ કરી ત્યારે કેપેસિટન્સનો તફાવત. હવે ડેલ્ટા C બરાબર C2 - C1. રેડી? શું છે 4π ε₀ AB - B-A ઓછા 4π ε₀ B² - B-A. ડેલ્ટા સી ઇઝ ઇક્વલ ટુ 4π ε₀ B / B-A કોમન, 4π ε₀ B / B-A એટલે અહીંયા એ વધશે માઇનસ અહીંયા બી, તો આ તો ઉડી જા, તો ડેલ્ટા સી બરાબર શું આવશે 4π ε₀ B. આવી ગયું 4π ε₀ B. યસ, સી જોઈ લો, સી તમારો સાચો જવાબ છે. વિદ્યાર્થી મિત્રો રેડી? આપણે ગોળીય કેપેસિટન્સ જોઈ જ ગયા છે એટલે ડાયરેક્ટલી આ સૂત્ર આપણે અહીંયા પ્લેસ કર્યા. ક્લિયર? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, એક ગોળીય કેપેસિટન્સના બહારના ગોળાની ત્રિજ્યા આર છે, એટલે કે બહારના ગોળો એટલે બી બરાબર આર. બે ગોળીય સપાટી વચ્ચેનું અંતર એક્સ છે, બે ગોળીય સપાટી વચ્ચેનું અંતર એક્સ છે, તો અંદરની ત્રિજ્યા કેટલી થાય? એ બરાબર, તો કે આર માંથી એક્સ બાદ કરવાનું. બરોબર, તો કેપેસિટન્સ સી, ભાઈ સી ઇઝ ઇક્વલ ટુ 4π ε₀ AB - B-A. આના પરથી જો સી પ્રપોઝનલ ટુ AB - B-A. ચાલો તમને ખબર જ છે એ બરાબર શું છે R - X અને B = R લેતા. રેડી? તો તમારું થાય સી પ્રપોઝનલ ટુ AB એટલે R - X / B - B = R - A = R - - X આ જાય, તો સી પ્રપોઝનલ ટુ R - X / X. ક્લિયર? R - X / X R - X / X. યસ, સી તમારો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, બે વિદ્યુત ભારિત ગોળા ના કેપેસિટન્સ V અને -V છે. આ બંને ગોળાને એક સુવાહક તારથી જોડતા ઉર્જામાં થતો, આ થિયરીકલ કન્સેપ્ટ જોયો હતો, હે ને, ઉર્જામાં થતો ઘટાડો આપણે થિયરીકલ જોયું હતું ને, આવું ડેલ્ટા યુ બરાબર 1/2 C1 C2 + C1 + C2 V1 - V2² ચાલો આના પરથી. રેડી? આ ઉર્જામાં થતો ઘટાડો આપણે આવો જોયો હતો વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ચાલો, C1 એટલે C છે, C2 એટલે C છે, C1 = C, C2 = C, V1 = V અને V2 - V લેતા. ચાલો તો શું થાય બોલો, ડેલ્ટા યુ બરાબર 1/2 C × C એટલે C² C + C એટલે 2C V1 એટલે V -V એનો વર્ગ, ડેલ્ટા યુ બરાબર 1/2 XC જાય.
એટલે ને એટલે સી બાય ટુ, ઓકે, વી પ્લસ વી પ્લસ પ્લસ વી એટલે ટુ વી એટલે ફોર વી સ્ક્વેર, રાઈટ, ટુ ટુ ફોર જાય તો ડેલ્ટા યુ બરાબર સી વી સ્ક્વેર, રેડી, સી વી સ્ક્વેર આવે, યસ, સી ઇઝ ધ રાઈટ આન્સર. આવી ગયો વિદ્યાર્થી મિત્રો સી વી સ્ક્વેર, ક્લિયર. ચાલો ઉર્જામાં થતા ઘટાડાનું સૂત્ર આગળ વધીએ. નેક્સ્ટ, એક સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જાડાઈનો અવાહક સ્લેબ દાખલ કર્યો છે, રેડી, એટલે કે ડી 4×10⁻³ મીટર. હવે કેપેસિટર અચળ રાખવા માટે બે પ્લેટ વચ્ચેનું અંતર ટી 3.5×10⁻³ મીટર વધારો કે કેટલો થાય. હમણાં જ આપણે જોયું ને, શું જોયું હતું વિદ્યાર્થી મિત્રો, માધ્યમનું કેપેસિટન્સ અને હવાનું કેપેસિટન્સ નો ગુણોત્તર આપણે જોયો હતો ને આવી રીતના ડીના છેદમાં ડી માઇનસ ટી. આના ઉપરથી જો સી બરાબર કે સી ઝીરો લ્યો એ, તો કે સી ઝીરો છેદમાં સી ઝીરો ઇઝ ઇક્વલ ટુ ડી માઇનસ ટી, રેડી ને, શોર્ટકટ. ચાલો સી ઝીરો જાય એટલે કે બરાબર શું આવે, ડાયરેક્ટ ડીના છેદમાં ડી માઇનસ ટી, આ શોર્ટકટ સૂત્ર થઈ ગયું, રેડી. ચાલો આમાં કિંમત મૂકી દો, આમાં કિંમત મૂકી દો તો કે બરાબર ડી કેટલું છે આપણી પાસે 4×10⁻³ છેદમાં 4×10⁻³ ઓછા 3.5×10⁻³, કે બરાબર 4×10⁻³ છેદમાં 4 ઓછા 3.5 એટલે 0.5, 0.5×10⁻³ 4×10⁻³ છેદમાં 0.5 એટલે 1/2 10⁻³ આ જાય, 2 ઉપર વહી જાય એટલે 8, રેડી, 8 આવે જવાબ, યસ, તો બી તમારો સાચો જવાબ છે, ક્લિયર વિદ્યાર્થી મિત્રો, રેડી. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, એક સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે સુવાહક તકતી મૂકતા તેનું કેપેસિટન્સ, તકતી મૂકો તો કેપેસિટન્સ વધે, હેને, કેપેસિટરની બે પ્લેટ વચ્ચે તકતી મૂકતા સી વધે એ પાકું જ, રાઈટ, કારણ કે સી ઇઝ ઇક્વલ ટુ કે સી ઝીરો પરથી. સુવાહકની તકતીના સ્થાન પર આધારે આ બે પ્લેટ વચ્ચે તકતી મૂકો છો ત્યારે સી બરાબર આવું આવે, એપ્સિલોન ઝીરોના છેદમાં ડી માઇનસ ટી, આના પરથી સ્થાન પર આધારિત નથી, એ પણ સાચું છે, આ પણ સાચું છે. મધ્યમાં હોય ત્યારે મહત્તમ હોય કે પ્લેટની તકતીના સ્થાન પર, ત્યારે આ તો ખોટા જ છે બે. તો આમાં તમારા બે જવાબ વધે બી ખરા અને તકતીના સ્થાન પર આધારિત નથી, એટલે આ બે સાચા છે. તો આન્સર આવશે એ અને બી બંને, ક્લિયર વિદ્યાર્થી મિત્રો, રેડી. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, આર વન ત્રિજ્યાનો ધાતુનો એક ગોળાની આસપાસ એક ગોળીય કવચ, આર ટુ ત્રિજ્યા ગોળા સાથે સમકેન્દ્રીય છે, બરાબર ને, એટલે આર વન એટલે બી બરાબર આર વન અને એ બરાબર આર ટુ, તો આ તંત્રનું કેપેસિટન્સ કેટલું થાય, બે ગોળીય કેપેસિટન્સ. ચાલો તો ગોળીય કેપેસિટન્સ સી બરાબર 4πε₀ એ બી ના છેદમાં બી માઇનસ એ. ચાલો આના પરથી સી ઇઝ ઇક્વલ ટુ 4πε₀ આર વન આર ટુ છેદમાં આર ટુ માઇનસ આર વન. ચાલો આના પરથી સ્પષ્ટ થાય છે કે સી પ્રપોઝનલ ટુ આર વન આર ટુ છેદમાં આર ટુ માઇનસ આર વન, ક્લિયર. આર વન આર ટુ ના છેદમાં આર વન આર ટુ માઇનસ આર વન, તો ડી તમારો સાચો જવાબ છે, આવી ગયું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે આ સેક્શન પૂરો કરીએ છીએ, ફરી પાછા નવા સેશન સાથે નવા જોશ અને ઉમંગ સાથે મળીશું. ત્યાં સુધીની વિદાય લઈએ છીએ. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.